નમસ્કાર મિત્રો, હું છું હિતેશ ગઢવી, એમએસસી ફિઝિક્સ ગોલ્ડ મેડાલિસ્ટ, અને તમે જોઈ રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ. ગઈકાલે તમે બધાએ એકમ કસોટી આપી હશે ભૌતિક વિજ્ઞાનની, એના પહેલાં મેં તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ આપ્યા હતા. એટલે એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. આ વખતે કેવું થયું કે જે એકમ કસોટી લીધી છે એનું પેપર અમે લોકો તે જ દિવસે થોડું લેટ પડી ગયા હતા, બટ હવે તમને એ જે ક્વેશ્ચન છે બહુ ઇઝી વેની અંદર આખું જે પેપર છે હું સોલ્વ કરાવવા જઈ રહ્યો છું. શાંતિથી તમે સમજજો, કેમ કે જો ચેપ્ટર આપણને આવડે એ જરૂરી નથી, એની અંદરથી કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે અને ક્વેશ્ચન્સ આપણને આવડવા ખૂબ જ જરૂરી છે. તો પહેલી જે ક્વેશ્ચન બેંક છે એ નીકાળી છે, બહુ સારી ક્વેશ્ચન બેંક છે, અને એના ક્વેશ્ચન્સ પણ આપણે અહીંયાથી જોવાનું ચાલુ કરીશું. જે કામના છે એ ક્વેશ્ચન્સ તો ખાસ જોઈશું. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ગુજરાતી માધ્યમ પેપર તારીખ લીધી હતી 25 તારીખે લીધી હતી. એકમ કસોટી કુલ ગુણ 25 છે અને સમય છે એનો 1 કલાકનો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર, બરાબર. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાની શરૂઆત કરી દઈશું બેટા. પહેલો જે પ્રશ્ન છે આપણને આવો દેખવા મળે છે, જોવા મળે છે, બ્લેક પેનથી જ બધા પ્રશ્નોના જવાબ લખીશ. 1 મીટર ના પ્રકાશ વર્ષ કેટલા થાય, તો એનું સોલ્યુશન કેવી રીતના કરવું પહેલા તો એ જોઈ લો. જુઓ, 1 લાઇટ યર એટલે કે 1 પ્રકાશ વર્ષ બરાબર 9.05 એવું કરી અને ગુણ્યા 10 ની કેટલી આવે છે +15. એક સેકન્ડ, હો, દસની 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ 10 ની -15 મીટર. આ મીટરની અંદર એવો આન્સર છે. મને આમાંથી 1 મીટર બરાબર કેટલા પ્રકાશ વર્ષ એ શોધવાનું છે, તો હું અહીંયાથી 1 મીટર ઉપાડી લઈશ. બરાબર કેટલા પ્રકાશ વર્ષ, તો 1 ના છેદમાં આ જે જવાબ છે એ જતો રહેશે 9.05 × 10 ની -15, અને આ જે છે આન્સર આનું સાદુરૂપ આપશો એટલે નિયરલી 0.1 આન્સર આવશે. 0.1 × 10⁻¹⁵ 0.1 × 10⁻¹⁵ બેટા અહીંયા જુઓ -15, અને નિયરલી તમે કહી શકો છો 10⁻⁶ એનો આન્સર આવવો જોઈએ. 10⁻⁶ એનો ઓફિશિયલ જવાબ રહેશે. આ મેં કેવી રીતના કર્યું સર, આ કઈ રીતના કર્યું જરાક સમજાવો. તો સમજણ હું તમને આપું છું, અહીંયા જોજો ખાલી સમજણ, કે સપોઝ આ મોટો એકમ છે ને આ નાનો એકમ છે. હું કહી દઉં બેટા 1 કિલોમીટર બરાબર તમને આપેલા છે 1000 મીટર, બરાબર. પણ હું તમને કહું કે આમાંથી 1 મીટર બરાબર કિલોમીટર કેટલા થાય, એટલે આ મોટો એકમ છે એ શોધવો હોય તો કે 1 મીટર. હવે તમે 1000માંથી 1 મીટર કાઢી લેશો તો તમને એ ખબર પડશે કે સર આ જે 1 મીટર હતું જો પાછું ઉમેરી દઉં તો 1000 પૂરા થઈ જાય, એટલે 999માં 1 ઉમેરીએ તો આ તો 1000મો ભાગ છે. 1 મીટર 1 કિલોમીટરનો કયો ભાગ છે, 1000મો ભાગ છે. 1 કિલોમીટરને 1000 વડે ભાંગી નાખો, આન્સર તમને શું આવશે બેટા 10⁻³, અને મીટર છે તો આ બાજુ મીટર, તો 1 કિલોમીટર બરાબર 10⁻³ મીટર. આવી રીતના સાબિત કરાય. તો સેમ વસ્તુ કે 1 પ્રકાશ વર્ષ બરાબર આટલા મીટર, તો આમાંથી કોઈ બી 1 મીટર ઉઠાઈ લેશો તો 1 મીટર આનો કયો ભાગ હશે, તો કે આટલો મો ભાગ હશે, તો તમને આન્સર એવી રીતના મળશે. બરાબર, અહીંયા ખાલી એક ભૂલ કરી છે કે 10⁻⁵ ના લખાય, છેદમાં +15 થાય. ઉભરો છેદમાં શું થશે, અહીંયા +15 થશે. 1 મીટર છેદમાં કેટલી આવશે +15, જુઓ અહીંયા 15, ઉપર જઈને પછી માઇનસ થાય છે, વસ્તુ અલગ છે. બરાબર, ચલો આ હતો પહેલો ક્વેશ્ચન. પછી આપણે જઈએ બીજા પ્રશ્ન ઉપર, ને બહુ સરળ ભાષામાં હું તમને સમજણ પાડું છું. મેં જોયું છે યુટ્યુબ પર સોલ્યુશન્સ જેમાં ધડાધડી બોલાવી દીધી છે સોલ્વ કરવામાં, તો મને એમ કે વિદ્યાર્થીઓ શાંતિથી સમજવા જોઈએ કોન્સેપ્ટ શું છે, બાકી આન્સર આનો ડી આવે સી આવે તો બધાને ખબર પડે છે યાર, પાગલ સમજો છો. ચલો, પ્રકાશના વિકિરણની જે લંબાઈ છે બેટા એ 0.00006 છે. હવે તમે મીટર છે ને એની અંદર આમાંથી કયો એકમ કામ લાગે એવો છે, તો પહેલાં જો આ પોઈન્ટને છે ને એક વખત ખસેડું છું, હું પહેલાં આમાં રહું તો વધારે સારું છે. અહીંયાથી 1, 2, 3, 4, 5 એટલે આને શું કહેવાય, 6 × 10⁻⁵. પણ હજી એક વખત ખસેડું તો 1 0 મૂકવો પડે આગળ, નિયરલી હજી એક વખત ખસેડું તો 60 × 10⁻⁶. અચ્છા, 60 × 10⁻⁶ ને માઇક્રોમીટર કહેવાય ને, આ 10⁻⁶ શું છે, તો કે માઇક્રોમીટર છે. તો આમાંથી 60 માઇક્રોમીટર આન્સર આવી રીતના શોધાય કે ન શોધાય. ચલો નેક્સ્ટ. હા,
ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું છે બેટા? તો બ્લેક પેન સર યુઝ કરો ને કોઈક છોકરું ક્યાંક ઝેરોક્સ કઢાવવા ગયું તો શું કહેશો? પહેલાં તો ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાને MGH કહેવાય. કોને કહેવાય? સ્થિતિ ઉર્જા. બરાબર. કઈ? ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા. એમ એટલે શું બેટા? એમ એટલે સર કિલોગ્રામ. જી એટલે શું? મીટર પ્રતિ સેકન્ડ. ઇન્ટુ હાઈટ, તો કે મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર શું આવશે બેટા? આના ઉપરથી ડાયરેક્ટ લખો M1 L2 T. બરાબર જ છે ને? અચ્છા, જી છે એટલે સેકન્ડ સ્ક્વેર આવશે ને, તો T માઇનસ 2, કેમ કે પ્રવેગ છે તો મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. ઇન્ટુ આ મીટર એના ઉપર લાગી ગયું, તો આ જે છે એનો એકમ મળી ગયો અને પારિમાણિક સૂત્ર બંને થઈ ગયું. ચલો, 1 રેડિયન એટલે શું આવે? તો 1 રેડિયન ઇક્વલ ટુ, બધાને જ ખબર શું આવે, 180 ના છેદમાં π. એ એનો રાઈટ આન્સર છે. હવે એના પછીનો 5મો પ્રશ્ન, ભૌતિક રાશિને પરિમાણ હોય પણ એકમ ના હોય તો એ શક્ય છે? મને એવું કહો કે આ પેન છે, આ પેનને પરિમાણ છે પણ એનો કોઈ એકમ નથી, તો તમે શું કહેશો? સર પરિમાણ તો છે, આટલી લાંબી છે, આટલી પહોળી છે, તો કહેવાય જ ને એનો એકમ મીટર ગુણ્યા મીટર. તો કોઈ બી વસ્તુ છે તો એનું કંઈકનું કંઈક હોવું જોઈએ, તો એ વસ્તુ શક્ય નથી. સીધું આન્સર આપીને આવતું રહેવાનું, ના જાન જતો હોય તો એવું કહી દેવાનું. અહીંયા શું કહી દેવાનું? અહીંયા શું લખવાનું? ના લખો, અથવા તો જાન એવું લખી દેવાનું. એવું તો હોય કંઈ, બરાબર છે? એમ આઈ વિઝિબલ? એમ આઈ ઓડિબલ? એમ આઈ ગુડ? સોરી. 100 ml બીકરનો આંતરિક વ્યાસ માપવા માટે નીચે પૈકી કયું સાધન વપરાય છે બેટા? આ સપોઝ માની લો કે બીકર છે અને એનો આંતરિક વ્યાસ, તો સપોઝ અહીંયા એક સ્કેલ હું ડ્રો કરી દઉં, એનો એક કાપો અહીંયા છે અને બીજો કાપો અહીંયા છે, બરાબર? અહીંયા એક સ્કેલ આપેલી છે, અહીંયા બી સ્કેલ છે, તો આ જે છે આપણે આ સ્કેલને રોટેટ કરીએ તો આને તો વર્નિયર કેરલિપર્સ કહેવાય. શું કહેવાય બેટા? વર્નિયર કેરલિપર્સ. ખબર પડી ને કેમ સર એવું કહે છે વર્નિયર કેરલિપર્સ? સો ધીસ ઇઝ ઓકે આર્યું ઓપ્શન એનો. આવડી ગયું વર્નિયર કેરલિપર્સ. ચલો, સ્ક્રુ ગેજની લઘુત્તમ માપ શક્તિ 0.01 mm છે અને તેના ઉપર કાપાનો જે વિભાગો છે એ 50 હોય તો પેચ શોધો. તો બેટા સિમ્પલ છે, પેચ બરાબર શું થાય? કાપા ગુણ્યા શું આવે? લઘુત્તમ માપ શક્તિ 0.01 લમાશ. તો તમને અહીંયા કાપા કેટલા આપેલા છે? 50 ગુણ્યા લમાશા કેટલું છે? 0.01. આનો જે આન્સર આવે એ તમારો આનો શું થઈ જશે બેટા? આન્સર. ચલો નેક્સ્ટ. આ વર્નિયર કેલિપર્સની અંદર આ બહુ મોટો દાખલો છે, આનું સોલ્યુશન હું તમને PDFની આપી દઈશ, કેમ કે બહુ શોર્ટ આન્સરમાં હું તમને આનો આન્સર કહી દઈશ કે 1/n² ઇન સેન્ટીમીટર યુનિટની અંદર આવશે. પણ આ જે છે શાંતિથી સમજો, ચેપ્ટર સમજશો તો તમને વધારે મજા આવશે, બરાબર? લઘુત્તમ માપ શક્તિ કઈ રીતના વર્નિયર કેલિપર્સની શોધવાની, બહુ ઇઝી છે, તમે ટ્રાય કરશો તો બી થઈ જશે. ચલો, હા, તમને એક દોરી અને મીટર પટ્ટી આપેલી છે, તમે દોરીની જાડાઈ કેવી રીતના માપશો? તો બેટા કોઈ પણ મીટર પટ્ટી હોય એના વડે આપણે દોરીની જાડાઈ ન માપી શકીએ, કેમ કે દોરી છે, સપોઝ આ દોરી છે, બરાબર? સપોઝ આટલી જાડી આ દોરી છે, તો શું હું મીટર પટ્ટીથી કેવી રીતના માપીશ? એ શું કહી દેવાનું? શક્ય નથી. જાને એવું કહી દેવાનું. ઓકે બેટા, કયા નંબરનો પ્રશ્ન આવ્યો? ચલો, હા, એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. તો માઇક્રોસ્કોપ વડે જાડાઈ માપાય, બરાબર? મીટર પટ્ટી વડે જાડાઈ માપાય નહીં. તો એની અંદર લખી દેવાનું કે જો દોરીની જાડાઈ માઇક્રોસ્કોપ વડે માપી શકતા હોય તો માનવ વાળની જાડાઈ માપી શકતા હોય તો દોરીની જાડાઈ ના માપાય? મે બી એવો તમને બી પ્રશ્ન થવો છે. ચલો, અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ આટલા mm છે, તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાપન કરો. પહેલા તો જે મોટવણી છે 10મા ધોરણમાં આપણે શીખ્યા છીએ બેટા, મોટવણી કોને કહેવાય? તો મોટવણી, બરાબર, અંદાજિત જાડાઈ ના છેદમાં સાચી જાડાઈ. તમને ખબર છે મોટવણી બરાબર પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુનું અંતર. પ્રતિબિંબ અંતર H' આવતું હતું, વસ્તુનું અંતર H આવતું હતું. અંદાજિત જાડાઈ કેટલી છે તમને ખબર છે? તો કે એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે, તે 20 અવલોકનો લે છે. કેટલા અવલોકનો કેટલા લે એના સાથે આપણને કોઈ ફરક નહીં પડતો. તો અહીંયા મોટવણી 100 છે પહેલાં તો,
સો મોટવણી છે ધરાવતું કોઈ માઇક્રોસ્કોપ છે, એના વડે 20 અવલોકનો કરે છે. માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં 20 અવલોકનો લીધા પછી એને જુઓ, 20 અવલોકનો લીધા પછી બી એને કેટલું મળે છે? આટલું. એનો મતલબ એને કંઈક અંદાજિત જ મળતું હશે. તો જે અંદાજિત છે એ કેટલું મળ્યું બેટા? 3.5 mm. તો સાચું એને ખબર નથી, શોધવાની છે. તો સાચી જાડાઈ શોધવી હોય તો અહીંયા શું થશે? તો કે એને કરતા કરો, કેમ કે એ કહી દેતો તો ફિક્સ છે, સાચી છે, તો હું સાચી માંગતો. આ તો 20 કરે છે તો બી એને ખબર નથી. તો સાચી જાડાઈ જ શોધવી પડે ને આપણે. સાચી જાડાઈ જે છે, અંદાજી જાડાઈનું અનુમાપન કરો, મતલબ એ સાચી જ થઈ. જે અવલોકન કરે છે એ કેટલા છે? 3.5 સમથિંગ આવે છે. અહીંયા જો આન્સર કેટલો આવશે? 3.5 ના છેદમાં 100. આન્સર ઇઝ વોટ? 0.035 સમથિંગ આન્સર આવશે. બરાબર, આનો આટલો જ આવવો જોઈએ. ચલો નેક્સ્ટ. ખાલી જગ્યા પૂરો 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ કેટલું થાય? હવે એકદમ ધ્યાનથી, 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. તો આ છે 1 સેન્ટીમીટર બાજુવાળો એક ઘન છે, જેની દરેક બાજુની લંબાઈ કેટલી છે બેટા? આ 1 સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર. હવે એનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ, તો કુલ એની બાજુઓ કેટલી છે? તો કે 6. બરાબર, 6 બાજુઓ છે. દરેક બાજુ એક બાજુ વત્તા એક બાજુ વત્તા એક બાજુ, તો દરેક બાજુનો તમે સરવાળો કરશો ને એ કરશો તો બી 6L² જ એનો આન્સર આવે. બરાબર, અને 6L² આવતો હોય તો તમારું જે કુલ ક્ષેત્રફળ કેટલું થાય? આ એને મીટરમાં કન્વર્ટ કરો, અહીંયા મીટરમાં કન્વર્ટ કરો, અહીંયા મીટરમાં કન્વર્ટ કરો. 1 સેન્ટીમીટર બરાબર 10^-2 મીટર ગુણ્યા 10^-2 ગુણ્યા 10^-2, એટલે છેલ્લે ઘાતો રહેશે 10^-6, અને કુલ કેટલી બાજુઓ છે? તો કે 6. આન્સર આવી ગયો. સિમ્પલ. 2 ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા એક પોલા નળાકારનું ક્ષેત્રફળ શોધો. હવે પોલા નળાકારનું ક્ષેત્રફળ શું આવે? 2πr×r+h. આની અંદર તમને એનું જે છે એ વેલ્યુઝ મૂકવાની છે, અને વેલ્યુ મૂકીને જે પણ આન્સર આવે એનું શું હશે? ક્ષેત્રફળ. એમાં આરની વેલ્યુ કેટલી છે? 2πr. આર બરાબર કેટલા છે? કેટલી સેન્ટીમીટર છે? ×2×2+h બરાબર 10. નહીં સોરી, 2πr નહીં આવે, 4πr આવશે. 4 × 4 + 5 × આના બરાબર તો 2 છે ને, આર બરાબર 2 છે, તો આર બરાબર તો 2 મૂકી જ દઈએ, અને આનો જે પણ આન્સર આવશે એ એનું શું હશે? પૃષ્ઠ ક્ષેત્રફળ. અને mmની અંદર કરજો. અને હું તમને બેઝિક વસ્તુ સમજાવી દઉં કે 1 સેન્ટીમીટર તમે જે આન્સર લાવશો ને બેટા, એ સેન્ટીમીટર સ્ક્વેરની અંદર આવશે. એનું બેઝિક થોડુંક આપી દઉં. તમે જે અહીંયાથી સોલ્વ કરશો એ આન્સર સેન્ટીમીટર સ્ક્વેરમાં આવશે. અહીંયાથી સોલ્વ બી કરવા લાગે માણસ હોય ને તો. ચલો, 1 સેન્ટીમીટર કેટલા આવ્યા? હા ચલો, અને કદાચ અહીંયા 2 લઈને સોલ્વ કરતો, અહીંયા 2 લઈને સોલ્વ કર ફટાફટ. જુઓ, 1 સેન્ટીમીટર બરાબર 10 mm થાય. જો આપણે અહીંયા 100 સેન્ટીમીટર હોય તો જુઓ, ચલો 10 સેન્ટીમીટર હોત તો 10 સેન્ટીમીટર બરાબર શું થાય? તો કે 100 mm. સપોઝ 1 સેન્ટીમીટરનો સ્ક્વેર હોય તો શું થાય? તો કે 10 mm નો સ્ક્વેર થઈ જાય. સપોઝ 1 સેન્ટીમીટરના સ્ક્વેર બરાબર તમે શું લખી શકો? તો 1 cm² ઇઝ ઇક્વલ ટુ 10નો સ્ક્વેર કેટલો થાય? 100 mm² તો અહીંયા જે પણ આન્સર સેન્ટીમીટર સ્ક્વેરમાં આવે એને તમે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરો, કેમ કે આ 2 પણ એ સેન્ટીમીટરમાં છે અને આ બી શું છે? સેન્ટીમીટરમાં છે. તો અહીંયા જે પણ આન્સર આવ્યો છે એ સેન્ટીમીટર સ્ક્વેરમાં આવ્યો હશે. એને પછી mmના સ્ક્વેરમાં, mm² કન્વર્ટ કરવા માટે ગુણ્યા 100 કરીને બાજુમાં mm² કરી શકો છો. એટલે જે પણ આન્સર આ ફોર્મ્યુલા પરથી આવે એને એવું કરજો. કેટલો આવ્યો? એના પહેલાનો જે આવ્યો ને 4 લઈને એ સાચો હતો. ચલો, એકમોના યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો. સિમ્પલ, એકદમ શાંતિથી સમજો. ચલો પ્લીઝ, એક જુઓ, અહીંયા લખેલો છે એકડો, તો લખી દીધો મેં. પછી લખેલું છે કિલોગ્રામ, ઓકે. પછી છે મીટર સ્ક્વેર, ઓકે. પછી છે સેકન્ડ રેસ ટુ માઇનસ 2, તો હું એની સાથે છું, ઓકે. તો અહીંયા એ લોકોને શું જોઈએ છે? સેકન્ડ રેસ ટુ માઇનસ 2 ના સેકન્ડ રેસ ટુ માઇનસ 2, ઓકે, મળી ગયું. ચલો, 1 કિલોગ્રામને શેમાં કન્વર્ટ કરવાની વાત કરે છે અંકલ? ગ્રામમાં. તો 1 કિલોગ્રામ બરાબર થશે બેટા 1000 ગ્રામ. બરાબર, તો અહીંયા લખી દીધું. ફરીથી આ છે મીટર સ્ક્વેર ને સેન્ટીમીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું છે. તો 1 મીટરના સેન્ટીમીટર કેટલા થાય બેટા? 1 મીટરના સેન્ટીમીટર થાય 100. એના પાછો સ્ક્વેર છે તો 100નો શું થઈ જશે? સ્ક્વેર.
तो 100 स्क्वायर आ तो मळशे मने 10^4 ने 10^3 तो आ शू थशे 10^4 इंटू 10^3 અને આ જે છે સેમાં કન્વર્ટ થઈ ગયું સેન્ટીમીટર સ્ક્વેર ની અંદર, તો ટોટલ આન્સર મળવા આવશે 4 એટલે 10^7. ખબર પડી ગઈ ને? બહુ ઈઝી હતું ને, બહુ શાંતિથી સમજાયું હતું ને. તો અહીંયા આન્સર કેવો આવશે? 10^7. ચલો બહુ ઈઝી હતું, એકદમ શાંતિથી સમજે આપણે. મને પ્રોપર વેમાં છોકરું પીડીએફ કઢાવી શકે એવું બનાવવું હોય તો હા આના બરાબર આટલા થશે, આના બરાબર આટલા થશે, છોકરું સમજશે ને. 10^7 આ સેન્ટીમીટર છે, ગ્રામ છે, ઓકે એ સમજી જશે બરાબર ને. ચલો નીચે પૈકી કયા માપનમાં સાર્થક અંકોની સંખ્યા 3 છે? તો આપણે બધા એના સાર્થક અંકો શોધવા પડશે. તો આ જુઓ, પહેલો અંક સાર્થક અંક છે અને છેલ્લો બી સાર્થક અંક છે. તો કુલ સાર્થક અંકો અહીં કેટલા થાય? અહીં સાર્થક અંકોની સંખ્યા 1, 2, 3, 4 છે બરાબર. અહીંયા પહેલો સાર્થક અંક નથી, છેલ્લો બી આ જોવા 0 પછી આ બંને સાર્થક અંક છે, કેમ કે દશાંશ ચિહ્ન પછીના બધા શૂન્ય સાર્થક અંકો ગણવા, પણ એના પહેલા કોઈ સાર્થક અંક હોય તો અહીંયા નથી, અહીંયા છે. તો આ એના પહેલા સાર્થક અંક છે અને એના પછી પણ છે, એટલે એની અંદર આન્સર કેટલો આવશે? 2. અહીંયા જુઓ, પહેલો સાર્થક અંક છે, એના પછી દશાંશ ચિહ્ન પછી 3 છે, અને પછી પણ સાર્થક શૂન્ય છે એટલા માટે એ પણ છે અને આ પણ થઈ ગયું. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય બેટા? 4. તો 3 વાળું છે કે નહીં? ચલો આ હોવું જોઈએ. તો દશાંશ ચિહ્ન પછી 3 છે અને દશાંશ ચિહ્ન પછી સાર્થક અંક હોય પછી એના પછી કેટલા પણ શૂન્ય હોય તો એ લોકોને શેમાં ગણવાના છે? સાર્થક અંકોની અંદર. તો અહીંયા પણ આન્સર કેટલો આવશે? 3. તો ધીસ ઇઝ અવર રાઈટ ઓપ્શન. ચલો ખબર પડે છે ને? એક સંખ્યા આપેલી છે બેટા 9.8953 ને 3 સાર્થક અંક સુધી રહે રાઉન્ડ ઓફ કરવાની છે. 9.8853 ફરીથી 9.8853 તો ઉડી જાય ઇઝીલી, તો 9.885 અને મને કેટલા સુધી રાઉન્ડ ઓફ કરવાનું કહે છે? 3 અંક સુધી. તો મને અહીંયા એક અંક મૂકી દઈએ વધારાનો, એટલે સીધું થઈ જશે 9.889. તો આ આન્સર જેનો લખ્યો હશે એ લોકો સાચા બરાબર, 9.89 રાઉન્ડ ઓફ કરતા. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આ એક સંખ્યા છે 3.8 અને 4.2 ગુણ્યા 10^-5 ની અંદર ઉમેરવાની છે અને જવાબ જે છે એ શોધવાનો છે બરાબર. તો પહેલા અહીંયા આજુબાજુ તમે એક સેકન્ડ અહીંયા જોઈ લેજો કે અહીંયા 10^-6 છે, અહીંયા 10^-5 છે, તો મને એને કેવી રીતના પહેલા લખવા? તો ઉમેરવા માટે સરવાળો કરવાનો છે 3.8 ગુણ્યા 10^-6, કેમ કે ઘાતો સરખી હશે તો સરવાળો થશે, અધરવાઇઝ નહીં થાય બરાબર. વત્તા આને મને એક ઘાત પાછળ લઈ જવો હોય તો હું શું કરું? 0.42 એવું કરી દઉં ગુણ્યા 10^-, કેટલી થઈ? 100. સરખી ઘાતોનો હવે સરવાળો થાય, કર બેટા કેલ્ક્યુલેશનની. 3.8 + 4 0.42 15.96 કેવી રીતના શક્ય છે યાર? 3.8 + 0.42 કરો ફાસ્ટ. યસ, 4. ગુણ્યા 10^ કોમન લઈ લઈએ -6. પણ અહીંયા જુઓ આના બે ડિજિટ છે, આના પણ કેટલા ડિજિટ છે? 2 ડિજિટ છે, એટલે આપણો આન્સર કેટલા ડિજિટમાં આવવો જોઈએ? 2 ડિજિટમાં. ગુણ્યા 10^-6 એનો જવાબ હોવો જોઈએ. બોલો ખબર પડી કે નહીં? 100% ખબર પડી ને. ચલો ઉર્જાનો એસઆઈ એકમ જૂલ હોય તો નીચે આપેલ સૂત્ર પહેલાં જુઓ ને, અંદર ક્લિયર દેખાય છે? ઉર્જાનો એકમ શું હોય? જૂલ હોય. તો નીચે આપેલ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા કે માટે સાચું કે ખોટું? તો આ તો એમએસસી ફિઝિક્સનું સૂત્ર છે ભાઈ. એમાં આ જે છે ને p² / 2m² ઉર્જાનું આઈગન વેલ્યુ છે. આવો તમને કઈ રીતના સમજાવું. ચલો તો પહેલા હું આ સૂત્ર સાબિત બતાવું કે ગતિ ઉર્જાનો ફોર્મ્યુલા હોય કે k = શું હોય બેટા? 1/2 m p² સમીકરણ નંબર 1. સમીકરણ 1 ને બંને બાજુ m વડે ગુણતા ને m વડે ભાંગતા ઉપર નીચે. સમીકરણ 1 ને ઉપર નીચે m વડે ગુણીને ભાંગતા શું થઈ જશે બેટા? તો શું થઈ જશે? k = 1/2 m² v² / m. તો આવી ગયું m² v² તો કોને કહેવાય? વેગમાન p ને mv કહેવાય. તો અહીંયા તમારું થઈ જાય p બરાબર m² v² તો p² થઈ જશે ના છેદમાં 2m બરાબર. તો આ જે છે એ સાચું કે ખોટું? તો સાચી વાત છે કે k = p² / 2m લખી શકો છો, જ્યાં
पी बराबर शू थाय एम वी, तो अहीं तमने शू जवाब लखवानो छे, खरु 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 प्रभु खरु खरु एवं लखी देवानु, बराबर हाँ माड़ी। चलो अठारमो छे एनी अंदर बात करिए तो एमां समीकरण आपेलू छे, तू प्लीज क्लास में जजे, क्लास में जा। अठारमो छे एनी अंदर पी प्लस ई एन स्क्वेर, समीकरण पांच जो बेटा, पी प्लस ई एन स्क्वेर डिवाइड में वी स्क्वेर छे बराबर, अने आ वी माइनस एन बी छे बराबर, एना बराबर छे एन आर टी, एन आर टी आवुं कंईक छे बेटा। तो आनी अंदर वी दबाण छे, टी तापमान छे, एन मोलनी संख्यानो कोई एकम ना होय, बी नो एसआई एकम तमने शोधवानो छे, बी नो एसआई एकम। हवे तमे एवुं जुओ, बी नो एसआई एकम शोधवानो छे, ज्यारे आवुं कोई समीकरण फालतू आपी दीधुं होय जेनी अंदर, सॉरी फालतू नहीं, धीज ऑल आर अवर बहु मस्त वस्तुओ छे आपणी, આવું કોઈ સમીકરણ હોય જેમાં એક ભૌતિક રાશિ આપેલી હોય ને બીજા બધા આડ જોડ્યા હોય, જેનો સરવાળો અથવા શું થતું હોય બાદબાકી, તો આની અંદર વી માંથી કંઈક બાદ થાય છે। હવે હું એક ભૌતિક રાશિ છું, મારું નામ ભલે હિતેશ ગઢવી છે, પણ હું એક ભૌતિક રાશિ છું અને મારામાંથી કંઈક બાદ થાય છે, તો એ મારો જ કોઈક પાર્ટ હોવો જોઈએ તો જ મારામાંથી બાદ કરે છે ને એ લોકો, બરાબર। તો આ કદનો જ કોઈક પાર્ટ હોવો જોઈએ તો જ એમાંથી કંઈકનું કંઈક બાદ થાય, સો દેટ ઇઝ વાય અહીંયા તમે કહી શકો કે વી બરાબર જ તે શું થઈ જાય એન બી, અને આમાંથી બી કંઈ માગ્યું હોય તો આપ દબાણની અંદર સરવાળો કરી શકો। દબાણને અંદર કંઈક ઉમેરવામાં ક્યારે આવે, જ્યારે એ પોતે દબાણ હોય તો જ ને, તો દબાણની અંદર બીજી કંઈક વસ્તુ ઉમેરે તો દબાણનો એકમ બી બદલાઈ જવાનો ને, તો ખોટી વસ્તુ પડે। તો પી બરાબર શું આવે, એ એન સ્ક્વેરના છેદમાં વી સ્ક્વેર। હવે તમને અહીંયા બીનું પારિમાણિક સૂત્ર માંગ્યું છે, તો બી બરાબર શું થઈ જશે બેટા, વીના છેદમાં એન, વીનો એકમ શું થાય મીટર ઘન, એનનો તો કોઈ યુનિટ નથી, તો આ તમારું પારિમાણિક સૂત્ર આવશે એલ ઘન। સમજણ પડી ગઈ? તે જ રીતના જો ભૂલથી એ લોકોએ આમાં એનું પૂછી લીધું હોત તો, તો એ બરાબર શું થઈ જશે બેટા, એ બરાબર અહીંયા શું થઈ જશે, જોજો પી વી સ્ક્વેરના છેદમાં એન સ્ક્વેર, એન સ્ક્વેરની તો કોઈ જરૂર જ નથી, પી વી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર શું થાય તો એ તમને હું સાદુરૂપ આપીને થોડુંક સમજાવતો, કે જ્યાં ચલો ને પી બરાબર શું છે, એકમ પી દબાણ છે, તો બળના છેદમાં ક્ષેત્રફળ ઇન્ટુ વી સ્ક્વેર, કદનો સ્ક્વેર છે એટલે આના એકમની અંદર વાત કરીએ તો ન્યૂટન અપોન મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર ક્યુબનો સ્ક્વેર એટલે મીટર ઇઝ ટુ સિક્સ, પછી જે ઉડાડીને આન્સર લાવો એ આન્સર લાવી દેજો બરાબર। ચલો, એક કણનો તાત્કાલિક વેગ v ઇઝ ઇક્વલ ટુ એટી પ્લસ બીટી સ્ક્વેર છે, તો આ સમીકરણમાં બીનું પારિમાણિક સૂત્ર મેં કીધું જ ને કે આના બરાબર આ ક્યારે થાય, જ્યારે એ એમાંથી એના જેટલો જ હોવો જોઈએ, તો આ સરવાળો હોય તો બાજુવાળાની વાત નહીં થતી, તો એને ના પકડશો, જુઓ અહીંયા બાજુવાળાની વાત નથી થતી, અહીંયા ખાલી બીનું પારિમાણિક સૂત્ર માંગ્યું હતું તો બીની વાત કરી બરાબર, અહીંયા એને કોઈ છેડાછેડી મેં કરી જ નથી, અહીંયા તો બી એ અને બીનો સરવાળો થતો હતો ને, તો બી મતલબ જોડે હતા ને, તો અહીંયા બી શું થઈ જાય, વી બરાબર બી ટી સ્ક્વેર, તો બી બરાબર શું થશે વીના છેદમાં ટી સ્ક્વેર, વી તો શું છે મીટર ઘનના છેદમાં સેકન્ડ સ્ક્વેર, તો આ શું થઈ જશે એલ ક્યુબ બરાબર જ છે ને, અને ટી માઇનસ ટુ, આવું થઈ જશે એનું પારિમાણિક સૂત્ર। હા ચાલો મેડમ છે, પણ વી વેગ નથી ને, ઉબા વી વેગ છે, ચલો વી વેગ છે, તો વી નું તો ફરીથી લખવું પડશે ને, વી વેગ એટલે મીટર, વી વેગ છે મીટર પર શું થઈ જશે, ફરીથી કરો અને ફરીથી કરો, વી વેગ છે, મને થયું વીક જ છે યાર, તો અહીંયા બી નું પારિમાણિક શોધવું હોય, સૂત્ર શોધવું હોય તો આની અંદર આ જ સમીકરણ આવશે, વી છે એ વેગ છે, તો વેગ આવશે મીટર પર સેકન્ડ ઇન્ટુ આ શું થયું સેકન્ડ સ્ક્વેર, તો આ શું આવશે એલ વન અને ટી માઇનસ થ્રી, આવું જોઈએ કે નહીં, 100% આ જ આવશે। ચલો, અને આ જે છે ને અંડરરૂટ ટી અપોન મ્યુ નું પારિમાણિક સૂત્ર તણાવની, હું તમને થોડુંક વસ્તુ સમજાવું આની અંદર, કે ભાઈ આ રીતના કંઈક હશે જેની અંદર આ કોઈ ઉગમ બિંદુ છે, ત્યાંથી એક દોરીને તાણેલી છે, આ દોરી છે, દોરીની લંબાઈ દીઠ કંઈક દળ લટકાવેલું છે જેનું દળ છે કેપિટલ અથવા સ્મોલ એમ, અને આ દોરીની માની લો કે લંબાઈ કેટલી છે એલ, તો દોરી ઉપર નીચે તરફ બેટા શું લાગતું હશે તણાવ, શું લાગતું હશે તણાવ, તો એ જે તણાવ છે ને એ તણાવ કેટલું હશે, તો કે એમ જી જેટલું હશે, એમ જી એટલે તો શું થાય નિયરલી એમ એ થાય,
एम ए तो कोना बराबर थाय तो के सर बल बराबर थाय कोना बराबर थाय बल बराबर तो ए जे टेन्शन छे ऊपर रूट में टेन्शन छे एनो एकम तो शू थई जाय एम वन एल वन टी माइनस टू जे न्यूटन नो होय ए थई जाय नीचे म्यू छे तो म्यू तो ए लोको तमने चोखुं कहे छे के एकम लंबाई दीठ એકમ લંબાઈ દીઠ દળ છે તો મ્યુ બરાબર શું થાય જ્યારે કોઈ શબ્દ એકમ આવે તો બેટા એને છેદમાં લઈ જવાનું તો લંબાઈ દીઠ દળ એટલે કિલોગ્રામ માની લો કે એને હું કંઈક નામ આપી દઉં છું એમ એમ તો એમ અપોન એલનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે એમ એટલે તો કે એમ વન એલ ઉપર જશે તો એલ માઇનસ વન ટી છે નથી એટલે એના માટે શું થઈ જશે ટી ઝીરો તો નાઉ ફાઇનલ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન ઇઝ વોટ એમ વન વન તો ઉડી જ જાય છે પણ અહીં તો કઈ રેતું જ નથી તો એલ માઇનસ વન ઉપર જાય પ્લસ વન થાય એટલે એલ ટુ થશે એમ ઝીરો પછી ટી ઝીરો છે કઈ વાંધો નથી આવતો ટી સીધો થઈ જશે માઇનસ ટુ આ એનો પ્રોપર આન્સર આવે બરાબર છે બેટા મજા આવી 21 ઓકે જો એબીસી જુદા જુદા પરિમાણો ધરાવતી ભૌતિક રાશિઓ હોય તો નીચે પૈકી કયું સંયોજન અર્થપૂર્ણ છે અર્થપૂર્ણ છે એમ જુઓ એ બી સી જુદા જુદા પરિમાણો ધરાવતી ભૌતિક રાશિઓ હા અહીંયા શબ્દ પકડો ને બેટા કયા પરિમાણો છે જુદા જુદા જો આનું પરિમાણ જુદું હોય આનું બી જુદું હોય આનું બી જુદું હોય તો એકબીજામાં ઉમેરાય નહીં જો એકબીજામાં ઉમેરાય તો એ જુદું હશે નહીં તો એનું એ જશે મેં કીધું હમણાં કે જો કોઈ મારામાં ઉમેરાય છે તો એ મારા જેવું જ હોવું જોઈએ જુદું જુદું હશે તો ઉમેરાશે નહીં આ બી બાદ બાકી બી નહીં થાય આમાં સરવાળો બી નહીં થાય હા જુદું જુદું હશે તો તમને શું મળશે ભાગાકાર જોવા મળી શકે જેમ કે બળના છેદમાં ક્ષેત્રફળ તો આ જુદું જુદું છે અને ભાગાકાર શક્ય છે પણ તમે એવું ના કહી શકો કે બળ વત્તા ક્ષેત્રફળ પણ બળ જ થાય એ અશક્ય છે એ અશક્ય છે બરાબર ને થોડી મજા આવે છે કે નહીં લા ના આવતી હોય તો ક્લાસમાં જોઈન થઈ જાઓ બાલાજી ગ્રુપ ઓફ સાયન્સ વધારે મજા આવશે બોલ હા કે ના હા વન પીકોમીટર સો વન પીકોમીટર યુ ઓલ નો દેટ 10^-15 મીટર વન પીકોમીટર ઇઝ વોટ અને આ ખોટું શું લાય યાર આવું આવું ના આવે ચલો અહીંયા વ્હાઈટ પેન યુઝ કરી દઉં એટલે મારા છોકરાઓને તો સારું દેખાય વ્હાઈટ વ્હાઈટ બેટા વ્હાઈટ ચલો વન પીકોમીટર ઇઝ ઇક્વલ ટુ શું થશે 10^2 ચલો 10^-15 મીટર આવડી ગયું કે નહીં આવડ્યું જોડકા જોડો અને જોડતા જોડતા સૂઈ જાઓ ચલો જોડકા એવી રીતના જોડવાના છે પહેલા તો હું અહીંયા લખી દઉં કે વેગમાન વેગમાન કોને કહેવાય તો વેગમાન પી ઇઝ ઇક્વલ ટુ સમીકરણ થાય એમ વી એનું એકમ થાય કિલોગ્રામ મીટર પર સેકન્ડ હે ને વેગ એટલો તો વેગમાન કિલોગ્રામ મીટર પર સેકન્ડ આવડી ગયું ઓકે સેકન્ડનો એકમ તો શું થાય એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો સેકન્ડ બળ છે તો અહીંયા અહીંયા લખી નાખો એમ વન એલ વન ટી માઇનસ ટુ આપેલું હોત તો આ કોને કહેવાય બળ ચલો થઈ ગયું ને ઓકે તો એક્સ ઇક્વલ ટુ એ પ્લસ બી ટી પ્લસ સી ટી સ્ક્વેરમાં જ્યાં એક્સ મીટરમાં ટી સેકન્ડમાં તો એ બી સીના એકમો શું થાય હવે એકદમ ધ્યાનથી જોજો આ કોના બરાબર છે બધું એક્સ બરાબર છે જો એનું માગે તો એ પણ એક્સ બરાબર થાય બી બી ટીનું માગે આ સરવાળા પછી કોના બરાબર છે બધું તો જો અહીંયા એના ઉપરથી પહેલાં તો લખી લો એક્સ બરાબર એ લખી લો એક્સ બરાબર બી ટી લખી લો અને એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખી લો છેલ્લે સી ટી સ્ક્વેર હવે તમને કોનું માગે છે એક્સ મીટરમાં છે તો પહેલાં તો એક્સનો એકમ શું થયો એકમ બરાબર મીટર અને એનું પારિમાણિક સૂત્ર શું થાય પારિમાણિક સૂત્ર બેટા એલ વન તો ચલો દરેક વખતે હવે એક્સ બરાબર એમાંથી એનું પારિમાણિક સૂત્ર શોધીએ એક બે અને ત્રણ સમીકરણ એક સોલ્વ કરીએ સમીકરણ એક પરથી શું કરીએ તો કે આ મીટર છે તો કે આ એલ વન બરાબર શું થઈ જશે એ કેમ કે એનું પારિમાણિક સૂત્ર એક્સનું છે એ જ થશે હવે અહીંયા જુઓ આ સમીકરણ બે ને સોલ્વ કરીએ સમીકરણ બે પરથી શું થશે આ જે છે એ એલ એ શાંતિ હો ભાઈ શાંતિ આ લોકોની યાર ઉભા રહો આવી જશે પાછું આવી જશે આજા હા ચલો સમીકરણ આના ઉપરથી એલ વન ઇઝ ઇક્વલ ટુ એ તો છે જ એ નહીં હવે તો બી છે અને સામેની બાજુ શું છે ટી છે તો અહીંયાથી જુઓ બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે એલના છેદમાં ટી એલના છેદમાં ટી એટલે ટી ઉપર જાય તો શું થાય માઇનસ વન એલના છેદમાં ટી છે એટલે કે ટી વન એલ વન આન્સર આવશે એલ વન ટી માઇનસ વન સેમ ટુ સેમ સમીકરણ નંબર ત્રણની અંદર જોઈ લો
બરાબર ને, કોઈ ભૂલ તો છે નહીં, હોપ તો હતી હશે બાપુ. અહીંયા સી ઇઝ ઇક્વલ ટુ શું થાય જુઓ, સમીકરણ ત્રણ પરથી સી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સી ને કરતા કરશો તો એક્સ અપોન શું થશે, ટી સ્ક્વેર. એક્સ એટલે એલ વન, ટી ઉપર જાય તો ટી માઇનસ ટુ, એનો ફાઇનલ આન્સર આવશે. બોલો મજા આવી ગઈ ને? હા કે ના બોલ. ક્યાંથી બોલીએ સર, વી આર બહુ દૂર ફ્રોમ યુ, એવું કહી દો બહુ જ દૂર છીએ. આ બહુ મસ્ત મજાનો છે, ધ્યાન આપજો તો મજા આવશે. અહીંયા જે ની વેલ્યુ જુઓ, 6.67 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 11 ન્યૂટન અંકલ મીટર સ્ક્વેર કેજી માઇનસ 2. હવે મને કહો ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ એનું જે પણ છે અહીંયા તમને લખી નાખવાનું, તો જ પેલો સામેવાળો એકમ આવશે, બાકી નહીં. હું આને ડેશ ડેશ કહીશ. હવે ન્યૂટન બરાબર શું થશે, કેજી મીટર સેકન્ડ રેસ ટુ માઇનસ 2 ઇન્ટુ શું થયું, આ કેજી રેસ ટુ, એક મિનિટ બેટા, આવું થશે ન્યૂટનની અંદર, ઇન્ટુ ન્યૂટન કેજી મીટર સેકન્ડ રેસ ટુ માઇનસ 2 ન્યૂટનનું આવશે, પછી ઇન્ટુ છે આ મીટર સ્ક્વેર, પછી છે આ કેજી રેસ ટુ માઇનસ 2. ચલો સાદરૂપ આપો, કેજી રેસ ટુ માઇનસ 2 ને આવી રીતના બી લખતા ને આપણે, લખતા ને આના છેદમાં કેજી સ્ક્વેર, તો ઉપર નીચેથી એક એક કેજી કટ થશે. જુઓ કેજી કેજી કટ થાય, ઉપર મીટર મીટર મીટરનો ઘન થઈ ગયો, એવું હોવું જોઈએ ને, હોવું જ જોઈએ ને, છે તો ખરું. અને આ સેકન્ડ રેસ ટુ માઇનસ 2 એઝ ઇટ ઇઝ સેકન્ડ રેસ ટુ માઇનસ 2 ઇન્ટુ કેજીનો ઉપર નીચેથી એક એક કેજી કટ થયા, તો અહીંયા શું રહ્યું, કેજી. હવે મને ફટાફટ કહો, મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે, મીટરના સેન્ટીમીટર કેટલા થાય, તો કે ચોક્કસ સર 100 સેન્ટીમીટર, અને એનો શું થઈ જશે, ઘન. છેદમાં શું છે, તો અહીંયા લખો સેન્ટીમીટરનો ઘન, પછી સેકન્ડ માઇનસ 2. અહીંયા કેજીના ગ્રામ કેટલા થાય, કેજીના ગ્રામ કેટલા થાય, તો કે સર 1000 ગ્રામ, એટલે 10 ની કેટલી ઘાત આવશે, 3 ઘાત આવશે. હા કે ના બોલ, 10 ની પ્રોપર વેની અંદર 3 ઘાત આવશે ને. ચલો ઓકે, અને આ શું થઈ જશે, ગ્રામ રેસ ટુ માઇનસ 1. હવે આનું સાદુરૂપ થોડુંક આપું છું, જોજો આ 10 ની કેટલી ઘાત થઈ, 10 ની 2 ઘાત, આને કહેવાય 10 ની 2 ઘાત ગુણ્યા 3, એટલે 10 ની કેટલી ઘાત થઈ, 6, ડિવાઈડમાં 10 ની 3 ઘાત છે, ઉપર જાય તો ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત થઈ. સેકન્ડ રેસ ટુ માઇનસ 2, મેં છેદમાં બી સેકન્ડ રેસ ટુ માઇનસ 2 કીધા, એવું કેવી રીતના શક્ય છે. હા, કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર લખ ને ભાઈ, આ સેકન્ડ સ્ક્વેર છે, માઇનસ 2 નથી. ચલો થોડુંક જાય તો જાય, પણ આ સેકન્ડ સ્ક્વેર છે, આ સેકન્ડ સ્ક્વેર છે, અને આ બી સેકન્ડ સ્ક્વેર છે, તો સેકન્ડ સ્ક્વેર ઉપર જાય તો શું થશે, પહેલાં પહેલાં જુઓ આ સેન્ટીમીટર વાળો ભાગ ઉપર ગયો, 10^-3 એનો સેન્ટીમીટર ક્યુબ લખી નાખો, પછી સેકન્ડ રેસ ટુ માઇનસ 2 થશે ગ્રામ રેસ ટુ માઇનસ 1. ચલો આનો ફાઇનલ આન્સર શું આવશે આપણને, 10^-3 ઘાત, 10 ની પ્લસ 3 ઘાત ગુણ્યા, કેમ કે આ રહ્યું ને, અને હવે ખાલી આપણને એકમ જ લખવાનો છે, એ શું છે, લો જુઓ, સેન્ટીમીટર ક્યુબ સેકન્ડ રેસ ટુ માઇનસ 2 ગ્રામ રેસ ટુ માઇનસ 1. હવે તમને જે આન્સર હતો એની સાથે ગુણી દેવાનું છે, તો ફાઇનલ શું થઈ જશે, જી બરાબર 6.67 ગુણ્યા 10^-11. ગુણાકારમાં આ ન્યૂટનની જગ્યાએ શું લખવાનું, તો ન્યૂટનની જગ્યાએ જે પણ આગળ સાદરૂપ આપ્યું એ ગુણાકારમાં લખવાનું 10^3. જો આ એકમમાં લખવું હોય તો ફરી લખો અહીંયા, સેન્ટીમીટર ઘન સેકન્ડ રેસ ટુ માઇનસ 2 અને ગ્રામ રેસ ટુ માઇનસ 1. તો ફાઇનલ આન્સર શું આવશે, 6.67 ઇન્ટુ 10^ માઇનસ, બેટા પ્લસ 3 - 11 એટલે માઇનસ કેટલી આવશે, 8 સેન્ટીમીટર ઘન સેકન્ડ રેસ ટુ માઇનસ 2 ગ્રામ રેસ ટુ માઇનસ 1. આ એનો ફાઇનલ આન્સર આવી ગયો. વોટ ઇઝ ધીસ, બરાબર બધા સ્ટેપ શાંતિથી ફોલો કરજો, ખબર પડી કે નહીં, હેલો હાય ખબર પડી કે નહીં. તો દરેક એમસીક્યુઝ તમે આવી રીતના સોલ્વ કરી શકો છો, બહુ મજાના પેપર્સ આવે છે ફિઝિક્સના એકમ કસોટીના, અને સો વેરી નાઇસ. આ સોલ્વ કરવાનું તો બહુ જ જરૂરી છે, બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. ચલો પહેલાંને હું સોલ્યુશન આપું છું. પહેલું છે વિદ્યુત ભાર. હું પહેલાં તમને એક નાનકડો કોન્સેપ્ટ સમજાવી દઉં. 10મા ધોરણમાં આપણે ભણ્યા છીએ ઇન પ્રીવિયસ કે વિદ્યુત પ્રવાહ બરાબર થાય એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. એના પરથી ક્યુને બી કરતા કરીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય બેટા, આઈટી. વી ઓલ નો દેટ પ્રવાહનો એકમ શું થાય, આના ઉપરથી કુલંબ અપોન સેકન્ડ, અથવા તો શું થાય, એમ્પિયર. બરાબર, આના ઉપરથી જો આનો એકમ એમ્પિયર હોય તો સમયનો એકમ શું થાય, સેકન્ડ. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, ક્યુ બરાબર તમારાથી લખાય. તો પહેલો છે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર નો જે એકમ છે એનું શું માંગેલું છે,
શું માંગેલું છે એ મને નહીં ખબર શું માંગેલું છે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ટી આપેલું તો છે, તો એનું સમીકરણ છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ટી. તો એનું પારિમાણિક સૂત્ર થશે, ક્યુ ને આવી રીતના કરી દઉં, એમ્પિયર વન ટાઈમ ટી વન, એનું પારિમાણિક સૂત્ર આવડી ગયું કે નહીં. બીજું છે વિદ્યુત સ્થિતિમાન, ફરીથી કહું છું વિદ્યુત સ્થિતિમાન, એના પહેલાં વિદ્યુત ક્ષેત્ર સમજાવું. વિદ્યુત ક્ષેત્ર કયા નંબરનું છે, કેમ કે એના ઉપરથી જ પહેલાંનો કોન્સેપ્ટ આવડશે ને. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે, આ રહ્યું, કયા નંબરનું, પહેલું બીજું ત્રીજું અને ચોથું ને પાંચમું, પાંચમા નંબરનું પહેલું સમજો વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે ઈ બરાબર એફ અપોન ક્યુ, બળના છેદમાં વિદ્યુત ભાર. તો બળ એટલે શું થાય, ન્યૂટનના છેદમાં કુલમ થાય કે નહીં. ક્યુનો એકમ કુલમ છે, વિદ્યુત ભાર છે ને એનો એકમ કુલમ છે. કુલમ બરાબર બી શું થાય, મેં હમણાં તમને કીધું આનો એકમ શું થાય કુલમ, અથવા તો સી ઇઝ ઇક્વલ ટુ શું થાય એ ટી. સી ઇઝ ઇક્વલ ટુ શું થાય, એ વન ટી વન લખવાનું, સી જ્યાં પણ આવે ત્યાં એ વન ટી વન લખવાનું. તો ન્યૂટન માટે આપણે શું લખીએ બેટા, એમ વન એલ વન ટી માઇનસ ટુ અપોન સી માટે એ વન ટી વન. તો આન્સર શું આવશે, ઈનું પારિમાણિક સૂત્ર શું આવશે બેટા, ઈનું પારિમાણિક સૂત્ર જુઓ, એમ વન એલ વન ટી માઇનસ થ્રી એ માઇનસ વન. ચલો હવે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ, તો ત્રીજા નંબરનું છે, બીજા નંબરનું છે વિદ્યુત સ્થિતિમાન બી, એનું પારિમાણિક સૂત્ર આવે, સમીકરણ આવે ડબલ્યુ ના છેદમાં ક્યુ. ડબલ્યુ બરાબર આવે એફ ઇન્ટુ ડી ના છેદમાં ક્યુ. ડબલ્યુ બરાબર એફ ડી સમીકરણ છે, યાદ રાખજો, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, નવમા ધોરણમાં શીખ્યા છો. તો એફ એટલે શું ન્યૂટન, ડી એટલે શું મીટર, ના છેદમાં શું આવે આનો એકમ કુલમ. હવે ન્યૂટન અપોન કુલમ ના તો આપણે જાણીએ છીએ, તો ન્યૂટન અપોન કુલમનું જે પણ સમીકરણ આવે એને મીટર વડે ગુણી દઈએ, એટલે કે એક L1 વડે આને ગુણી દઈએ, તો વિદ્યુત ક્ષેત્રમાંથી વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર મળી જાય કે નહીં. તો શું થશે, આનું એ એવું ને એવું બેઠું જ લખી નાખવાનું હતું એમ વન, ખાલી એક અંતર છે આમાં L1 છે, કેમ કે ન્યૂટન છે અહીંયા અંતર, ન્યૂટનની જોડે મીટર છે, તો એલનો શું થઈ જશે ખાલી ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ વન, એઝ ઇટ ઇઝ રહેશે બેટા, એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ફરક નહીં પડતો. ચલો પછી છે બેટા કેપેસિટન્સ અવરોધ. કેપેસિટન્સ ત્રણ થઈ ગયા ને પાંચ જોઈએ છે, ચલો હું સમજાવું. અવરોધ કોને કહેવાય, ઓમના નિયમ પ્રમાણે વી ઇઝ ઇક્વલ ટુ શું હતું, આર આઈ. તો અહીંયાથી તમે આર ને કરતા કરો તો આર બરાબર શું થાય, વી ના છેદમાં વીનું હમણાં જોયું શું હતું, એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ વનના છેદમાં આ એ વન. તો એ વન ઉપર જાય તો શું થાય, પાક્કું ને વીનું એ જ થશે, એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ વન, વીનું છે ને એમ વન એલ ટુ, ઓકે ચલો. તો આ એ વન, એ વન ઉપર જાય તો ફરીથી વીનું પારિમાણિક સૂત્ર અવરોધનું શું થઈ જાય, જુઓ એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ. અને એક કેપેસિટન્સ આપેલું છે, કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ થાય બેટા ક્યુના છેદમાં વી, ક્યુના છેદમાં વી થાય, બધી જગ્યાએ વી યુઝ થાય છે. જોજો ક્યુને શું કહેવાય બેટા, એ વન ટી વન, વીને તો હમણાં જ જોયું, વી બરાબર શું થાય, એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી. સોરી હું છે ને લાસ્ટ ક્વેશ્ચન કરતો ને ત્યારે મારા હાથ એકદમ ફફડવા લાગે, બસ હવે પાણી પી લે એમ. એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ. ચલો તો અહીંયાથી જોઈ લો, જે સગાવાલો એને મારી નાખો, આ થઈ જશે એમ વન પણ માઇનસ છે, એલ ટુ છે તો એલ માઇનસ ટુ, ટી માઇનસ થ્રી ઉપર જઈને શું થાય બેટા પ્લસ થ્રી ઇન્ટુ વન એટલે શું થાય ટી પ્લસ ફોર, એ માઇનસ ટુ માઇનસ એટલે કે એ પ્લસ થ્રી. ચલો તો આ કોનું મળી ગયું, કેપેસિટન્સનું. સો આઈ હોપ નાવ ઇટ વુડ બી થેન્ક્સ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમે લોકો લાઇક કરજો, શેર કરજો, તમારા જેટલા પણ અનગિનત મિત્રો છે એમને કહેજો કે જુઓ ભાઈ આને કહેવાય સોલ્યુશન, ધીસ ઇઝ અ કોલ સોલ્યુશન. થેન્ક યુ સો મચ. હું છું હિતેશ ગઢવી. ડિસ્ક્રિપ્શનની અંદર નંબર મારો નથી, અહીંયા લખી નાખો યાર, 9250 સોરી નહીં 9586252890, આની ઉપર હમણાં જ હાઈ કરજો. તો 11 સાયન્સના બી જીએસ આર્મી ગ્રુપની અંદર જોઈન કરી દઈશું, રોજનું કંઈક નું કંઈક નવું મોકલીશું. ઓલ ધ બેસ્ટ.